विद्यार्थी लाल बहादुर संस्થામાં આપનું સ્વાગત છે. આજે આપણે પાઠ અધૂરો જે હતો પૃથ્વી ફરે છે તે આપણે ફરીથી આજે ચાલુ કરીએ છીએ. બીજો ટોપિક એ છે પૃથ્વીનું પરિભ્રમણ કે ધરી ભ્રમણ એટલે શું. એટલે કે છે કે એક ભમરડું જેમ પોતાની ધરી પર ફરે છે એટલે કે જે જેમ ભમરડાને આપણે એક જે રીતના ફેરવ્યું હોય છે એ જે પોતાની રીતે ફરીને રાખે છે એવી જ રીતના પૃથ્વી છે એ પોતાની કાલ્પનિક ધરી પર એટલે કે છે કે વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરી એક ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે છે કે આ આપણી આ છે કે આપણી પૃથ્વી છે એ વિષુવવૃત્તની ઉપર કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરીને રાખે છે પોતાની ધરી પર. આ છે એ વિષુવવૃત્ત. એના પર કલાકના 24 એટલે કે છે કે 1 કલાક માં 1670 કિમીની ઝડપે એ એક ચક્ર છે એ પૂરું કરે છે. આ ચક્ર પૂરું કરતા એને 24 કલાક થાય છે. એટલે કે છે કે એક દિવસ 24 કલાકનો આપણો એક દિવસ હોય છે એને એક ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે. સૂર્ય દિવસે જે કેમ દેખાય છે એટલે કે છે કે સૂર્ય છે એ દિવસના જ કેમ દેખાય છે અને ચંદ્ર છે એ કેમ રાતે ચમકતો દેખાય છે. દિવસ અને રાત શેનાથી થાય છે. હવે આવા સવાલ તમારા મનમાં પણ થતા હોય છે તો આપણે છે એ બોર્ડ દ્વારા સમજીએ છીએ. હવે આ છે કે વિષુવવૃત્ત, આ છે એ સૂર્ય, હવે એક
કક્ષા છે જે વર્ગ